મિત્રો પરીક્ષા માટે ઉપયોગી વિગતો છે નીચેની જેની તો પાઠનો સાહિત્ય પ્રકાર એટલે કે ભાષા જાય સંસ્કૃતિ જાય પાઠનો સાહિત્ય પ્રકાર છે તો નિબંધ મિત્રો આ પ્રશ્નો

ફાધર વાલેસનું લેખક પરિચય તો તેમનો જન્મ લાગરોનો સ્પેનમાં થયો હતો તો અમદાવાદની કોલેજમાં તેઓ ગણિતના અધ્યાપક તરીકે તેમની ફરજ પણ બજાવેલી છે તેમને અને સદાચાર વ્યક્તિત્વ ઘડતર જીવન દર્શન કોલેજ જીવન ચારિત્રયજ્ઞ વગેરે તેમના નિબંધો લખેલા છે અને તેમને એવોર્ડ રણજીત રામ ચંદ્રક એનાયત કરવામાં આવે છે હવે આપણે પાઠ પરિચય પણ જોઈ લઈએ તો ટૂંકમાં આપણે જોઈએ આજે ઘણા લોકો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણવા મોકલે છે અને તેમના બાળકો પરદેશમાં સ્થાયી થાય તેમ ઈચ્છે છે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને કેવી રીતે બચાવીએ એ એક ચિંતાનો વિષય છે આ নিবন্ধમાં લેખકે એટલે કે ફાધર વાલેસે ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવ્યું છે

આપણે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું મહત્વ સમજવું જોઈએ અને તે બચાવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ મિત્રો આ પાઠ પરિચય આપણે જોઈએ પ્રશ્ન એક ની નીચે આપેલા વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક જોઈએ પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરા કઈ લાગણી થાય છે તો ઓપ્શન એ દીકરો હરખાય છે ઓપ્શન બી દીકરો દીકરાને ગુસ્સે ચડે છે સી દીકરો પણ ગુજરાતી બોલવા બોલવા ગુજરાતીમાં લાગે છે છે ઓપ્શન ડી દીકરો પિતાને શાંતિથી સાંભળે તો એનો સાચો જવાબ છે દીકરો ગુસ્સે ચડે છે ઓપ્શન બી દીકરાને ગુસ્સે ચડે છે જ્યારે પિતા ગુજરાતીમાં બોલતા હોય છે ત્યારે પિતાને સાંભળીને દીકરો ગુસ્સે ચડવા લાગે છે કારણ કે આ તેના પિતા ગુજરાતી ભાષા કયો ભય દેખાય છે તો ઓપ્શન ભારતીય સંસ્કૃતિ જવાનો ઓપ્શન બી અંગ્રેજી ભાષા શીખવાનો ઓપ્શન સી અન્ય સંસ્કૃતિનો તિરસ્કાર નો ઓપ્શન ડી કશો જ ભય દેખાતો નથી તો ઓપ્શન એ ભારતીય સંસ્કૃતિ જવાનો એ સાચો જવાબ છે

નંબર એક વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના લેખકના સૂચનોની નોંધ કરો તો જે વખતે લેખકે સૂચનો આપ્યા હતા ગુજરાતી ભાષાને ટકાવવા વિદેશમાં તો તે સુ સૂચનોને આપણે અહીં નોંધ લખવાની છે તો આપણે જોઈએ ઉત્તર ભાષા જાય તેની સાથે સંસ્કૃતિ પણ જાય આ મિત્રો આ પાઠનું મેન વાક્ય છે તો તમે આ વાક્ય યાદ રાખી લેજો આથી વિદેશમાં પણ ગુજરાતી ભાષા ટકાવી રાખવી ખૂબ જરૂરી છે

લઘુમતીના જોખમ સંસ્કૃતિનો હરાસ વગેરે છે સાત લીટીમાં ઉત્તર આપો નંબર એક લંડન મુલાકાતના લેખકના અનુભવ વર્ણવો જ્યારે લેખક ફાધર વાલેસ લંડનમાં ગયા ત્યારે કેવા તેમને અનુભવ થયા તો લંડનની મુલાકાત દરમિયાન લેખકને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના કેટલાક કડવા અનુભવ થયા લેખક એક ગુજરાતી મિત્ર સાથે ગુજરાતી કામ ગુજરાતી બોલો છો એમને અંગ્રેજી આવડે છે બીજા એક ઘરમાં મમ્મીએ ક્યાંક કાર્યક્રમમાં જવા સુંદર સાડી પહેરી

તે દીકરાના પિતા સાથે વાત કરી રહ્યા હતા તેવા કદાચ દીકરાની મમ્મી નું મિલન હતું તો લેખકે તેમને કહ્યું કે આ ઉપનિષદ ની અસત્ય માહિતી નો બોલો પ્રાર્થના તો તેના લીરિક્સ એટલે કે એ પ્રાર્થના કોઈને મોઢે આવડતી ન હતી તો આવા ત્રણ અનુભવ લેખકને થયા હતા લંડનના વાક્યની આપણે સમજ આપવાની લખીશું પ્રશ્ન તો ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય ભાષા સંસ્કૃતિ સાથે છે વણાયેલી છે એક થયેલી છે

મિત્રો આ પ્રશ્ન આપણે જાતે બનાવીને લખવાનું હોય છે તો આપણા જે કૌશલ્ય હોય તેના આધારે લખવાનું હોય છે તો તમે ગમે તે રીતે આ પાઠ આધારે તમે આ પ્રશ્ન બનાવી શકો છો પ્રસ્તુત કરતા શાહિદ હુસૈન મસી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને જરૂરથી લાઈક કરો અને આવા વધુ વિડીયો જોવા માટે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો મિત્રો છેલ્લે સુધી વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો